मॉर्निंग बाळको, आजे आपणे धोरण त्रण गुजरातीनी पाठ्यपुस्तक बधाए खोलवानुं छे। एमां आपणे प्रकरण नंबर 2 पोटला टपके टप एनी आ जे गीत छे चालो गाई गीत रूप पेला पंखीने जोई मने थाय ए गीत आपणे आगला विडियोनी अंदर जोई गया छीए। હવે આપણે બધા જ પાના નંબર સત્તર બધાએ ખોલવાનું છે, ગુજરાતીનું પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 17 ખોલવાનું છે। એની અંદર આપ પાના નંબર 17માં વાર્તા આપેલી છે, એ વાર્તા આપણે જોવાની છે। વાર્તા વાંચો, એમાં છે વાર્તાનું નામ છે વાદળાની ગમ્મત। શું નામ છે? વાદળાની ગમ્મત। તો આપણે વાર્તાની શરૂઆત કરશું। બધા હું જેમ સમજાવું એમ આંગળી ફેરવતા જવાની છે, તો તમને ખ્યાલ રહેશે કઈ રીતે, બરાબર છે? તો અહીં આપણે વાર્તા જોઈએ, વાદળાની ગમ્મત। ગુલાબી ઠંડી હતી, એટલે કે ગુલાબી ઠંડી હતી, પવન ધીમે ધીમે વાતતો હતો, બહુ કડકડતી ઠંડી પણ નહીં, ઓછી ઠંડી પણ નહીં, પ્રમાણસર ગુલાબી ઠંડી હતી, પવન ધીમે ધીમે વાતો હતો, અને સરસ મજાનો પવન પણ ધીમે ધીમે વાતો હતો। કૂકડો કૂકડે કૂક કરતો હતો, અને કૂકડો શું કરતો હતો? કૂકડે કૂક। કૂકડાનો અવાજ કેવો હોય? કૂકડો કેવો અવાજ કાઢે? કૂકડે કૂક કરતો હતો। તે વખતે કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું। હવે શું થાય છે? કૂકડો કૂકડે કૂક કરતો હતો, એ જ વખતે આકાશની અંદર કેટલાક વાદળોને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું। આકાશમાં ફરવાનું મન થયું, વાદળાઓ, આકાશમાં વાદળા દેખાય ને, એમને એક નાનું વાદળું બોલ્યું। એમાં કેટલાક વાદળાઓ હતા, એમાં એક નાનું વાદળું પણ હતું, અને એ નાનું વાદળું બોલ્યું, આ રાત અહીંથી જાય તો અંધારું મટે। શું? આ રાત અહીંથી જાય તો અંધારું મટે, કારણ કે રાત પડે એટલે અંધારું થઈ જાય, દિવસ થાય તો અજવાળું થઈ જાય। તો આ નાનું વાદળું શું કહે છે? આ રાત અહીંથી જાય તો અંધારું મટે, અંધારું જતું રહે, આપણે સારા સારા કપડાં પહેરી ફરવા જઈએ ને ગમ્મત કરીએ। રાત હતી એટલે નાનું વાદળું શું બોલે છે? આ રાત જો ચાલી જાય તો અંધારું મટી જાય, એટલે કે અંધારું જતું રહે, તો અંધારા પછી શું આવે? તો દિવસ, અંધારા પછી દિવસ શરૂ થાય। તો નાનું વાદળું શું કહે છે? આપણે સારા સારા કપડાં પહેરી ફરવા જઈએ ને ગમ્મત કરીએ। તો એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો, હવે એમાંનું કેટલાક વાદળાઓને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું, તો એક મોટું વાદળું શું બોલે છે? એ મોટા વાદળાએ શું કર્યું? દીવો સળગાવ્યો, બધા વાદળાએ કપડાં પહેરવા માંડ્યા, દીવો અંધારું હતું એટલે કાં અંધારામાં તો કાંઈ દેખાય નહીં, બધે કાળું કાળું થઈ જાય, એટલે મોટા વાદળાએ શું કર્યું? દીવો સળગાવ્યો, દીવો સળગાવીએ આપણે પણ એટલે પ્રકાશ અજવાળું થઈ જાય, દીવો પણ પ્રકાશ આપે, અજવાળું આપે આપણને। બધા વાદળાએ કપડાં પહેરવા માંડ્યા, રાતા પીળા ગુલાબી જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદળા ફરવા નીકળ્યા। હવે વાદળાઓ જાત જાતના રંગબેરંગી કપડાં પહેરે છે, જેને જેવા ગમે, રાતા ગમે, પીળા ગુલાબી જાંબલી એમ રંગબેરંગી કપડાઓ પહેરીને વાદળાઓ આકાશમાં ફરવા નીકળે છે। નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે, અને નીચેથી લોકોને એવું લાગ્યું કે સૂર્યોદય
અહીં સૂર્યોદય શબ્દ છે, જો સૂર્યોદય, સૂર્યનો ઉદય થવો, સૂર્ય ઉગે સવારમાં, પૂર્વ દિશાની અંદર સૂરજ ઉગે એને સૂર્યોદય કહેવામાં આવે છે. સૂર્યોદય, સૂરજનું ઉગવું એને કહેવામાં આવે સૂર્યોદય, સવારમાં થાય બરાબર, સૂર્ય ઉગે એને સૂર્યોદય કહેવાય. તો લોકોને એવું લાગ્યું કે સૂર્યોદય થાય છે, એટલે કે સૂરજ હવે ઉગવા ઉગે છે. દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદળા પીળા અને ફિક્કા થઈ જવા લાગ્યા. હવે દીવાની જ્યોત એટલે પવન પણ આવે, તો પવનના લીધે દીવાની જ્યોત થોડી મોટી થવા માંડી. આમ નાનલી હોય આવી નાની, હવે દીવાની જ્યોત કેવી આમ મોટી થવા લાગી આવી રીતે. તો કેટલાક વાદળા કેવા પીળા અને ફિક્કા થઈ જવા લાગ્યા. એમણે પેલા મોટા વાદળાને આ વિશે ફરિયાદ કરી. તો મોટા વાદળાએ કહ્યું, બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીં રાજ નથી. હવે મોટા વાદળાએ શું કહ્યું, કારણ કે દીવાને લીધે બધા વાદળાઓ પીળા દેખાવા લાગ્યા અને ફિક્કા, ફિક્કા એટલે આપણને જોવાના ગમે એવા નહીં, ફિક્કા દેખાવા લાગ્યા. તો ફિક્કા દેખાવા લાગ્યા તો બધા વાદળાઓએ શું કર્યું, મોટા વાદળાએ જે દીવો સળગાવ્યો હતો એ મોટા વાદળાને ફરિયાદ કરી, અને મોટા વાદળાએ શું કહ્યું બધા વાદળાઓને કે તમે આપણા બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીં રાજ નથી. બધા વાદળા ભેગા થઈ જવા માંડ્યા. ઘણા વાદળા ભેગા થઈને એક મોટા પહાડ જેવા કાળા વાદળાની પાછળ જઈને બેઠા. મોટા બધા વાદળા ભેગા થઈને એક મોટો પહાડ જેવો કાળો વાદળ હતો એની પાછળ જઈને બેઠા બધા વાદળાઓ ભેગા થઈને. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું. નીચેથી લોકો શું કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું, એટલે આકાશમાં બધે વાદળા વાદળા થઈ જવા લાગ્યા, કાળા કાળા વાદળાઓ. પણ દીવાનું તેજ પૂરું ઢંકાયું નહીં, છતાં પણ આ દીવાનું તેજ છે અજવાળું એ ઢંકાયું નહીં. પેલા મોટા વાદળાએ પવનને મદદે બોલાવ્યું. બધા વાદળા ભેગા થઈ ગયા અને ભેગા થઈને પહાડ જેવા કાળા વાદળની પાછળ જઈને બેઠા, તો પણ દીવાની જ્યોત પૂરેપૂરી ઢંકાઈ નહીં. બરાબર છે, દીવાની જ્યોત પૂરેપૂરી ઢંકાય નહીં. આવી રીતે દીવો હોય આમ તો આ જ્યોત કહેવાય. બરાબર છે, તો જ્યોત પૂરેપૂરી ઢંકાય નહીં. તો મોટા વાદળાએ કોને મદદ માટે બોલાવ્યા, પવનને. કોને, પવનને. હવે આપણે આગળ જોઈશું, કોને મદદ માટે બોલાવ્યા, પવનને. તો પવનને તો એ જ ગમતું હતું, એણે એનું કામ શરૂ કરી દીધું. પવનને તો ગમે જ, એણે એનું કામ શરૂ કરી દીધું. નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું. મોટા વાદળાએ પવનને મદદ માટે બોલાવ્યો દીવાની જ્યોત ઢંકાવા માટે. એટલે પવને શું કર્યું, જોરથી પવન ફૂંકવાનો શરૂ કરી દીધો. તો જોરથી પવન ફૂંકાય એને આપણે વાવાઝોડું કહીએ. જોરથી પવન ફૂંકાય એને આપણે શું કહીએ, વાવાઝોડું. એટલે નીચેથી લોકો શું કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું. હવે આગળ જોઈશું, હવે વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા. કોની ગાડીમાં બેસી જાય છે, પવનની ગાડીમાં બેસી જાય છે વાદળાઓ, બધા વાદળા. આકાશમાં દોડા દોડી, પડા પડીને ધમ્માચકડી થઈ રહી. હવે બધા વાદળા પવનની ગાડીમાં દોડવા લાગ્યા. એટલે આકાશમાં શું થાય છે, આકાશમાં દોડા દોડી, પડા પડીને ધમ્માચકડી થઈ રહી, ધીંગામસ્તી પણ થઈ ગઈ. વાદળાઓ બધા આમ તેમ દોડવા માંડ્યા, આમ તેમ ભાગવા માંડ્યા, દોડવા માંડ્યા. તો આકાશમાં શું, દોડા દોડી, પડા પડીને ધમ્માચકડી થઈ રહી.
ધોળા પીળા ને બીજા નાના વાદળા ને મોટા વાદળા એ પોતાની ઓથે લઈ લીધા. જે ધોળા હતા, ધોળા એટલે સફેદ, પીળા અને બીજા કેટલાક નાના નાના જે વાદળાઓ હતા એને મોટા વાદળાએ શું કર્યું, પોતાની પાછ ઓથે એટલે પાછળ પોતાની ઓથે લઈ લીધા. બધે કાળું કાળું થઈ ગયું. હવે શું, બધે કાળું કાળું થઈ ગયું. દીવો તો જાણે, કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો. હવે દીવો દેખાતો નથી, દીવાની જ્યોત દેખાતી નથી, એટલે કે દીવો જાણે ક્યાં ચાલ્યો ગયો. પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી. દીવો હવે ઓલવાઈ જાય છે, બુજાઈ જાય છે. એટલે વાદળાઓ શું કે અમારી જીત થઈ એમ. ત્યારે દીવાની જ્યોતથી બધા વાદળાઓ કે પીળાને ફિક્કા દેખાતા હતા, એટલે વાદળાઓને ગમ્યું નહીં. એટલે મોટા વાદળા જે કેટલાક વાદળાઓ હતા એમણે ફરિયાદ કરી મોટા વાદળાઓને કે આ દીવાના લીધે અમે પીળા અને ફિક્કા દેખાઈએ છીએ. તો મોટા વાદળાએ શું કહ્યું, બધા ભેગા થઈને, બધા વાદળાઓ ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો તારું એકલાનું રાજ નથી. પછી બધા કાળા વાદળાઓની પાછળ બેઠા તો પણ દીવાની જ્યોત ઢંકાય નહીં, બરાબર છે. પછી મોટા વાદળાએ પવનને બોલાવ્યા. પવને તો જોરથી પવન ફૂંકવાનું ચાલુ કર્યું, વાવાઝોડું આવવા માંડ્યું. અને બધા પવનની ગાડીમાં બેસીને આમ તેમ દોડાદોડી પડા પડી ધમાચકડી કરવા લાગ્યા. અને મોટા વાદળાએ શું કરે છે, ધોળા પીળા અને બીજા નાના વાદળાને મોટા વાદળાએ પોતાની પાછળ લઈ લીધા અને બધે કાળું કાળું થઈ ગયું. દીવો તો કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો. હવે દીવો બુજાઈ જાય છે. હવે વાદળાઓને એવું લાગે છે કે આપણી જીત થઈ, એટલે પોતાના જીતથી વાદળાની આંખો ચમકવા લાગી. પોતાના જીતથી વાદળાઓની આંખો શું ચમકવા લાગી. નીચેથી લોકો કહેવા લાગ્યા કે વીજળી ઝબૂકવા માંડી. હવે લોકો શું કહે છે, નીચેથી આકાશમાં આવું બધું થાય છે, વાદળાઓ આવું કરે છે, તો લોકો શું કહેવા લાગ્યા કે આકાશમાં વીજળી ઝબૂકવા માંડી છે, બરાબર છે. તો બાળકો આજે આપણે અહીં સુધી વાર્તા જોઈશું. બધા પોતપોતાની પેન્સિલથી અહીં સુધી ટીક માર્ક કરી રાખું. અને બીજા પીરિયડની અંદર આપણે અહીંથી બાકીની વાર્તા જોઈશું. તો તમારે બરાબર આ જ્યાં સુધી મેં તમને સમજાવી વાર્તા ત્યાં સુધી તમારે વાર્તા બરાબર વાંચી જવી, બરાબર છે. અહીંયા સુધી ટીક માર્ક કરી લેવું અહીં સુધી. પછી જ્યારે બીજા પીરિયડની અંદર હું તમને ફરી કલસોની ચોપડી ખોલાવું ગુજરાતીની અને આ વાર્તા કરાવું, એટલે આપણને ખબર પડે કે આપણે અહીં વાર્તા ક્યાં સુધી પહોંચ્યા છીએ. અહીંયા સુધી આપણે પહોંચ્યા છે, હવે અહીંથી બાકી છે, બરાબર છે. તો તમારે આ વાર્તા હું શીખવાડું એ પહેલાં તમારે આખી વાર્તા પણ વાંચી જવાની, બરાબર છે. અસ્તુ.